सावरकुंडला मानव मंदिरे सांसद काछड़िया ए लीधी मुलाकात। 100 बेडनी कोविड केर सेंटर ने जोई बापूनी सेवा ने बिरदावी। आश्रम मां कुदरती रमणीय वातावरण मां कोविड दर्दियों ने मळशे शुद्ध ऑक्सीजन। सावरकुंडला लाइफ केर हॉस्पिटल ना चीफ डो वोराना सुपरविजन मां कार्यरत थशे आ कोविड केर सेंटर। सांसद काछड़िया सावरकुंडला पालिका प्रमुख दोषी सहितना अग्रणीओ ए आ प्रयास ने गणाव्यो अनुकरणीय। नारण काछड़िया वधुमां जणाव्युं हतुं के कुदरतने खोळे अने सुंदर रमणीय वातावरणमां आ कोविड सेंटरमां आवनार दर्दीओने सीधो शुद्ध ऑक्सिजन मळशे अने आवा रमणीय वातावरणमां कोविडना दर्दीओ झडपथी साजा थशे तेओ पण आशावाद व्यक्त करी आ संतना प्रयासने बिरदाव्यो हतो। मानव मंदिर आश्रम साथे सांसद नारणभाई काछड़िया पहेलेथी ज नातो रह्यो छे। आश्रमना भक्ति बापूए जणाव्युं के आवी कोरोनानी वकरती जती महामारीमां मारो आश्रम जो सरकारनी अने लोकोने उपयोगी थतो होय तो एनाथी वधारे ऊंची सेवा कोई नथी। मानवतानो धर्म ने स्वीकारी निस्वार्थ भावे लोकसेवा करवी ए ज साची सेवा छे। सावरकुंडला मानव मंदिरनी मुलाकाते अमरेली सांसद नारणभाई काछड़िया। मानव मंदिरे टूंक समयमां ज 100 बेडनी कोविड केर सेंटर शरू थनार होई मानव मंदिरना सेवक अने सांसद नारणभाई काछड़िया सावरकुंडला पालिका प्रमुख राजूभाई दोषी सहितना सावरकुंडला अमरेलीना प्रतिष्ठित आगेवानोए आजे मुलाकात लई पूज्य भक्ति बापू अने सावरकुंडलानी लाइफ केर हॉस्पिटलना डॉक्टर वोराना आ प्रयासने खूब ज अनुकरणीय गणावी अने कोरोना महामारीना संकट वच्चे मानव मंदिरनुं आ योगदान अने सेवाओने बिरदावी हती। समाज जयरे संकट समय में हो तरह साधुओं की फरज है कि एने सहयोगी बनवु जीए। कोरोना महामारी प्रथम लॉकडाउन समय दरमियान मानव मंदिर तरफ थी रसोई पीरसती थी प्रसाद मोकलवा आ वक्त जयरे हॉस्पिटलों में जगह नहीं मलती एवं मैंने ख्याल आयो तरह मैंने एम थू कि समाज आप पैसा सदुपयोग थाय संस्था समाज ने लाभ मे एट्ले सरकार ने अमरा प्रतिनिधि नारायणभाई काछड़िया दिलीप भाई आदि जे कोई आ विस्तार आगेवानो छे ने बधाई ने मैं सामेथी कीधुं भाई अमारा मानव मंदिरनो तमे ज्यां सुधी उपयोग थई शके त्यां सुधी करो। मानवता थी मोटो कोई धर्म छे नहीं, आपणे तो मानवतावादी विचारने भरेला छीए अने आपणे जीवता हशुं तो दुनिया छे। आप मुवा पीछे डूब गई दुनिया तो माणसने बचावानी मेहनत करीए छीए કે જેમ બને એમ લોકોને કોરોનાથી મુક્ત કરાવીએ, આપણે સહયોગ આપીએ, એકબીજાનું ધ્યાન રાખીએ એ હેતુથી આ માનવ મંદિરનું બિલ્ડિંગ આ માનવ મંદિરનો હોલ ગવર્મેન્ટને સરકારને સોંપવામાં આવ્યો છે કે અહીંયા તમે હોસ્પિટલ ચાલુ કરો। શું કહેશો? સાવરકુંડલા ખાતે માનવ મંદિરની સ્થાપનાથી લઈને આજ દિન સુધીનો હું એનો એક આ જિલ્લાના પ્રતિનિધિ તરીકે સાક્ષી બન્યો છું કે આ સંસ્થા દ્વારા એક તો ઘરના પરિવારોએ તરસોડેલા કે જેમના ઘરના પરિવાર કે ઘરના પોતાના માતા પિતા પણ ન સાસરે એવા જે મેન્ટલ લોકો જે છે એવા લોકોને સાજા કરી અને એમને જે ભેગ ધર્યો છે એવા ભક્તિરામ બાપુએ જે આ એક માનવ મંદિરની જ્યારે શરૂઆત કરી ત્યારે આજે સમગ્ર વિશ્વની અંદર અને ખાસ કરીને આપણા દેશમાં અને ગુજરાતમાં જે કોરોના અત્યારે એક ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આવા સંતોએ જે પોતાની આગવી સૂઝબૂઝથી પ્રશાસનને અને સરકારને જે મદદ કરી છે એ ન ભૂતોના ભવિષ્ય એ કાબિલે દાદ કહેવાય। આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે માનવ મંદિરની અંદર 100 બેડની કોવિડ હોસ્પિટલ જ્યારે અહીંયા શરૂ કરવામાં આવે છે ત્યારે લોકોએ જે પૈસો આપ્યો છે એ રૂપિયાનો સવા રૂપિયો સાર્થક કરી અને આ માનવ મંદિરના મહંત પરમ પૂજ્ય ભક્તિરામ બાપુએ જ્યારે આ કાર્યનો એક યજ્ઞ ખોલ્યો ત્યારે હું તો ગુજરાતના અને આ માનવ મંદિરની અંદર જે કોઈ મુલાકાતીઓ આવ્યા હશે એમના સુધી જો મારો સંદેશો પહોંચે તો આમાં આપણે સૌ અત્યારે જેટલું પણ બને એટલું યોગદાન આપીએ અને આપણે માનવ જિંદગીને આપણે બચાવવા માટેના જે કંઈ આપણે જે પ્રયત્નો થાય એ કરીએ એ જ હું આપ સૌને સુધી એક મારી વાત પહોંચાડવા માગું છું એક જિલ્લાના પ્રતિનિધિ તરીકે અને ભક્તિરામ બાપુને પણ પરમ કૃપાળુ પરમાત્મા સદાને માટે સુખી અને સમૃદ્ધ બનાવે જેથી કરીને આવી સેવાના કાર્યો કરતા રહે। ધન્યવાદ।
લાઠી સિવિલ હોસ્પિટલને કોવિડ સેન્ટર જાહેર કરો. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી. ધારાસભ્ય તરીકે સામાજિક ને એનજીઓ ને સાથે રાખી તમામ પ્રકારની મદદ કરવાની લાગણી વ્યક્ત કરી. કોરોના વાયરસનું સંક્રમણ અતિ વધ્યું છે. અમરેલી જિલ્લો અતિ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. ઓછી સુવિધા, ઓછા પ્રાઇવેટ દવાખાનાના કારણે દર્દી પરેશાન થાય છે. ઓક્સિજન મળતો નથી, રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી. સરકારશ્રીને આજે પત્ર લખી મેં સૂચન કરેલું છે કે લાઠીની સિવિલ હોસ્પિટલ નંબર 1 બીજા નંબરનો દરજ્જો ધરાવે છે, તેને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવે. સામૂહિક આરોગ્ય કેન્દ્રને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવે. રેમડેસિવિર અને એમને ઓક્સિજન માટેની સુવિધા કરવામાં આવે. મારા મત વિસ્તારના બાબરા તાલુકાના મોટા દેવળિયા સમાજવાડી છે, તેમાં પણ દાતાઓ તરફથી પૂરી વ્યવસ્થા કરવા માટે, મદદરૂપ થવા માટેના તેમણે અમને સૂચન કરેલું છે. લાઠી તાલુકાનું શેખ પીપળિયામાં પણ દાતાઓએ સૂચન કરેલું છે. ત્યારે કોઈપણ રાજકીય ભેદભાવ વગર તમામ પક્ષોને સાથે જોડવામાં આવે. વર્ચ્યુઅલ મિટિંગ બોલાવીને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને પણ આમાં સામેલ કરવામાં આવે તેવા પત્ર લખી સૂચન કર્યું છે. ગઈકાલે કોંગ્રેસ પક્ષની વર્ચ્યુઅલ બેઠક મળી હતી, તેમાં પણ અમે કહ્યું છે કે ગાંધી શ્રદ્ધાનું ગુજરાત છે. તમામ રાજકીય ભેદભાવ કરીને અત્યારે સરકાર પહોંચી શકતી નથી. કોરોના વાયરસ વધ્યો છે ત્યારે સરકારને સહયોગ કરવો આપણી નૈતિક ફરજ બને છે, પરંતુ સરકાર આમાં ઈગો ન બનાવે અને તમામ પક્ષોને સાથે રાખે. કલેક્ટરશ્રીને પણ, સ્થાનિક વહીવટીતંત્રને પણ સૂચના આપે. કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો છે, સાંસદો છે, ચૂંટાયેલા પદાધિકારીઓ છે, તેમની સાથે બેઠકો યોજીને કેવી રીતે દર્દીઓને મદદરૂપ થવાય તેના માટેના પ્રયાસો કરે અને પોતાનો ઈગો છોડી તમામ પક્ષને, આ ગુજરાત ગાંધી શ્રદ્ધાનું ગુજરાત છે ત્યારે આ ગુજરાત બનાવવા માટે અત્યાર સુધીના નેતાઓએ અનેક ફાળો આપ્યો છે. આપણે બધા આગળ આવીએ અને સરકાર પોતાનો ઈગો છોડી અને તમામને સાથે રાખીને કામગીરી કરે તેવો પત્રથી રજૂઆત કરી છે. જોઈએ છે સરકારનો શું અભિગમ છે. અમારો અભિગમ પોઝિટિવ છે અને પોઝિટિવ અભિગમમાં સરકાર સહિયારી સાથે કામગીરી કરવા માટે અમે સંમત છીએ તેવો પત્ર લખ્યો છે અને પત્રના જવાબની રાહ પણ જોઈ રહ્યો છું.